हेलो विद्यार्थी मित्रों, धोरण 6 विषय इंग्लिश। हवे अगाउना पीरियड में तमने शाला मित्र एपनी लिंक माथी यूनिट 1 नो पार्ट 1 अने 2 जोवा कह्यु हतु। तमने बधाने जोवानी मजा पड़ी हशे अने ए जोईने तमे तमारी टेक्स्टबुक में एक्टिविटी 1 पछी नू पेज नंबर 2 एमा राइमिंग वर्ड लखी नाख्या हशे टेक्स्टबुक में। अने टेक्स्टबुक मांथी जोईने तमे आ एक्टिविटी 1 अने एक्टिविटी 2 पहला जे ऊपर राइमिंग वर्ड छे ई बे वस्तु CW नी नोट में लखी नाख्यु हशे। એટલું પતી ગયું હશે ને તમારું? ચાલો હવે આજે હું તમને સ્વાપોથીમાં લખાવું છું। સ્વાપોથીમાં પેજ નંબર 11 ક્વેશ્ચન નંબર 7। ચાલો બ્લેન્ક્સ છે, હું બોલું છું, તમને દેખાશે, જોઈ જને લખવા માંડો। ચાલો તો નંબર 1 ટુડે ડેશ સેટરડે, યહાં લખો ઇઝ। નંબર 2 યસ્ટરડે ડેશ ફ્રાઈડે, યહાં લખો વોઝ। નંબર 3 ધીસ યર આઈ ડેશ ઇન ધ ક્લાસ, ઇન ક્લાસ 6, યહાં લખો એમ। નંબર 4 લાસ્ટ યર આઈ ડેશ ઇન ક્લાસ 5, यहाँ लखो वॉज। नंबर 5 दिस वीक वी डैश इन स्कूल, यहाँ लखो आर। नंबर 6 लास्ट वीक वी डैश इन पार्क, यहाँ लखो वेर। नंबर 7 माई फ्रेंड्स डैश हियर टुडे, यहाँ लखो आर। नंबर 8 दे डैश नॉट हियर यस्टरडे, यहाँ लखो वेर। નંબર 9 વી ડેશ ઓન ધ પ્લે ગ્રાઉન્ડ નાવ, યહાં લખો આર। નંબર 10 વી ડેશ ઇન ધ ગાર્ડન ઇન ધ મોર્નિંગ, યહાં લખો વેર। નંબર 11 માય ફાધર ડેશ ઇન ધ અમદાવાદ ટુડે, યહાં લખો ઇઝ। અને નંબર 12 માય ફાધર ડેશ ઇન બરોડા યસ્ટરડે, યહાં લખો વોઝ। આના દરેક ખ્યાલ આવી ગયો છે? સાદા વર્તમાન કાળ હોય તો ઇઝ, આર અને એમનો ઉપયોગ થાય, ને ભૂતકાળ હોય તો વોઝ અને વેરનો ઉપયોગ કર્યો। ચાલો ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9 8 હું પછી લખાવીશ। ક્વેશ્ચન નંબર 9 વિરોધી શબ્દ જોડો। ચાલો નંબર 1 કોલ્ડની સાથે હોટ જોડેલું જ છે। સ્કેલ અને પેન્સિલ લઈને તૈયાર રહેવાનું, પેન્સિલ અને સ્કેલથી જ આપણે જોડકા જોડશું। ચાલો નંબર 2 એબ્સન્ટ એની સાથે પ્રેઝન્ટ, ચાલો જોડી લીધા। ગુડ એની સાથે બેડ, ટોલ સાથે શોર્ટ, સ્મોલ એની સાથે બિગ, હેવી એની સાથે લાઇટ। ચાલો હવે પેજ નંબર ટ્વેલ્વ ક્વેશ્ચન નંબર 10 દેર વેર ફાઇન્ડ ધ બેડ ને ગીતના આધારે રાઇમિંગ વર્ડ લખવાના છે, જે પહેલી પોએમ આપણે હતી ને એના આધારે રાઇમિંગ વર્ડ। ચાલો રેડનું બેડ આપણને આપ્યું છે, હવે નંબર 2 સેન્ડ, યહાં લખો બેન્ડ, BAND બેન્ડ। ચાલો નંબર 3 રાઇટ, યહાં લખો બ્રાઇટ, BRIGHT બ્રાઇટ। પછી નંબર 4 ફૂડ, યહાં લખો ગુડ। નંબર 5 ટોલ, યહાં લખો ફોલ। નંબર 6 બેલ, યહાં લખો સેલ। નંબર 7 ટ્રી, યહાં લખો ફ્રી। નંબર 8 બ્રાઉન, યહાં લખો ક્રાઉન। નંબર 9 અલાઈવ, યહાં લખો ફાઈવ। અને નંબર 10 મોર, યહાં લખો FOUR 4। ચાલો હવે ભૂતકાળના રૂપો તમે ધો
ધોરણ 5 માં શીખી જ ગયા છો એ જ રીતના છે ફર્સ્ટ છે કમ નું કેમ આપ્યું છે ચલો ગો એનું 17 પછી નંબર 3 સે એનું થશે સેડ નંબર 4 ફોલ એનું બનશે ફેલ નંબર 5 ગીવ એનું બનશે ગેવ નંબર 6 ઇઝ એનું બનશે વોઝ નંબર 7 આર એનું બનશે વેર નંબર 8 સિટ એનું બનશે સેટ નંબર 9 ઈટ એનું બનશે એટ નંબર 10 સી એનું બનશે સો ચલો હવે ક્વેશ્ચન નંબર 12 કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો નંબર 1 ધીસ ઇઝ ડેશ ટેબલ આર્ટિકલ ટેબલ એક જ છે એટલે એ લાગશે બ્રેકેટમાં એ પર ટિક કરો નંબર 2 ધીસ ઇઝ ડેશ ઇરેઝર ઈથી શરૂઆત થઈ એટલે સ્વર હતું એટલે આર્ટિકલ લાગશે એન એ એન એનીથી ટિક કરો નંબર 3 બી ડેશ પોલીસમેન ત્યાં લખો આર આર પર ટિક કરીને આ લખશો આર નંબર 4 જીગર એન અમર ત્રીજો પુરુષ બહુવચન બે નામ છે એટલે હેવ આવશે હેવ પર ટિક કરો નંબર 5 માય અંકલ ડેશ અ ન્યુ કાર ત્યાં લખો હેઝ માય અંકલ એટલે ત્રીજો પુરુષ એકવચન એટલે હેઝ આવશે નંબર 6 આર ધીસ ક્વેશ્ચન માર્ક શું આવશે નાઇફ કે નાઇફ્સ કારણ કે એક બહુવચન છે એટલે લખવાનું છે નાઇફ્સ ચલો નંબર 7 આર ધીસ એલિફન્ટ્સ ક્વેશ્ચન માર્ક નો હવે આપણે બહુવચન છે અને આન્સર આપતી વખતે નો થી એટલે ધે થી જ પછી દેવો પડે નો ધે આરન્ટ નંબર 8 આર ડેસ કાઉસ અંડર ધ ટ્રી બરાબર ત્યાં આવશે ધેર નંબર 9 દે આર પ્યુપિલ્સ ધેટ ઇઝ ડેસ સ્કૂલ શું આવશે ધેર કારણ કે ત્રીજો પુરુષ બહુવચન છે એટલે ધેર તેઓની ચલો નંબર 10 આઈ એમ અ પોસ્ટમેન ધીસ ઇઝ માય બેગ આઈ સાથે શું આવશે માય ચલો નંબર 11 ધ ટેબલ ઇઝ ડેસ ધ ચેર ક્યાં બનશે ટેબલ ચેરની બાજુમાં હોય એની ઉપર હોય નહીં એટલે નિયર નંબર 12 ધેસ આર બ્રધર્સ ધીસ ઇઝ અવર હાઉસ એટલે શું આવશે વી વી નું આવશે અવર એટલે અહીં લખવાનું વી ચાલો હવે મારા આ વિડીયો સાથે તમને શાળા મિત્રોની એપ મોકલાવું છું એમાંથી તમારે યુનિટ 1 નો વિડીયો 3 અને 4 જોવાનો રહેશે અને ત્યાર પછી આ વિડીયો જોઈ તમારે તમારી ટેક્સ્ટબુકની અંદર તમારે પેજ નંબર ઇલેવન તમારી ટેક્સ્ટબુકનું પેજ નંબર 11 આ ચિત્રવાળું એની નીચેની બ્લેન્ક્સ તમારે કમ્પ્લીટ કરવાની એટલે ખાલી જગ્યા લખી નાખવાની છે વિડીયો જોઈને ત્યાર પછી પાછળના ખરા ખોટા એ લખી નાખવાના રહેશે સમજ પડી શું લખવાનો વિડીયો જોઈને આ ખાલી જગ્યા અને આ ખરા ખોટા હવે ઈ બે ચોપડીમાં લખાઈ જાય ત્યાર પછી આ બંને પ્રશ્ન તમારી સી ડબલ્યુની નોટમાં પણ લખી દેવાના રહેશે ચલો હવે બાકીનું નેક્સ્ટ પીરિયડમાં